नमस्कार दर्शक मित्रों, 21st सेंचुरी वुमन ना आजना कार्यक्रम में हूँ तोरल आपनु खूब खूब स्वागत करू छू। मित्रों, आप वी टीवी जोई रहा छो। वी टीवी एटले गुजराती गौरव, अने आजे आपणे एक एवी नारी प्रतिभानी मुलाकात तमारी साथे करावानो उपक्रम गोठव्यो छे जे पोते गुजरातनु गौरव छे। मात्र गुजरातमां पोतानी गरिमाने तेमणे प्रस्थापित नथी करी, पण समग्र देशमां जेमणे पोतानी कीर्ति स्थापित करी छे तेवी एक व्यक्ति साथे मुलाकात आजे तमारी करावानी छे। वधु समय ना लेता सीधी बात करिए दिशा वाकाणी साथे। दिशा, खूब खूब स्वागत छे तमारू कार्यक्रम मां। थैंक यू। घणी बधी वातो तमारी साथे करवानुं मन थाय छे ने करवानी पण छे आ कार्यक्रम मां, पण सौथी पहेला तमारी बाळपणनी थोड़ीक वातो करिए। બાળપણમાં તો હું ખૂબ શરમાળ હતી, અને એટલી કે જમવા બેસીને મમ્મી પાસે બીજી રોટલી માંગવી હોય ને તોય મને શરમ આવતી હતી। અને સ્કૂલમાં ઓબ્વિયસલી કોઈ બોયઝ જોડે તો ખૂબ કંઈ બોલતી નહોતી હું, શરમ આવતી હતી। અને છોકરી જોડે પણ બહુ જ, અમારું 5-6 છોકરીનું જ ગ્રુપ હતું। અને આ તો થેન્ક ગોડ પછી મેં ડ્રામા કોલેજ કરી, અને પછી હું બધું થિયેટર બધું કરતી ગઈ તો હું થોડી ખીલી, બાકી પહેલાં હું ખૂબ જ શરમાળ હતી। અને સેટરડેનો ક્લાસ છૂટે એટલે મને એમ થાય કે જાણે મને એમ સ્કાય મળી ગયું। આમ હું સાયકલ ચલાવતી એક આમ આઝાદ પંછી કી તરહ મેં ઉડતા હી ઉડતા જાઉં, આવું બધા ગીતો આવે બધા। બહુ સેટરડે નો જે દિવસ હતો ને બહુ ગમતો હતો, કેમ કે હાફ ડે હતો અને એના પછી સન્ડે ફૂલ ડે। ઓકે, તમે જણાવી રહ્યા છો કે પહેલા બાળપણમાં ખૂબ જ શાય હતા, સ્વાભાવિક રીતે તમારા તો ઘરમાં જ તમને વારસામાં જ મળ્યો છે અભિનય, તો એટલા માટે અચાનક જ ડ્રામા કરવું છે એવું ઘરમાંથી કહેવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક એ ઈચ્છા હતી તમારા મનમાં? એટલે વેકેશનમાં બધા બાળકો મામાના ઘરે જાય એમ, તો હું 2 દિવસ માટે જ ભાવનગર જતી હતી, મારા મમ્મીનું પિયર છે। બાકી પછી પપ્પાના નાટકના રિહર્સલ હોય તો પપ્પા પોતે પ્રોડ્યુસર હતા, તો પપ્પાના નાટકમાં કોઈ ઘરે સાચવા વાળું નતું એટલે અમે મમ્મી જોડે જતા રહીએ, અને મમ્મી પણ એમાં રોલ કરતા હતા, તો રોજ જોઈએ સીટ પર બેઠા બેઠા, તો ધીમે ધીમે બધું યાદ રહેવા માંડ્યું। પછી ખબર નથી કે આફ્ટર 12th પછી અચાનક જ એમ થયું કે હું તો આ જ કરી શકીશ, ભણવાનું નહીં ફાવે અને બીજું કે હું જોબ નહીં કરી શકું। ઓકે, મારે જોબ નહોતી કરવી, પપ્પાએ પહેલા પણ મને કીધું હતું કે કંઈક જોબ ના કરતી, તારી રીતના કંઈક બીજું કર, ડેવલપ કર, જે ઈચ્છા થાય છે કંઈક એવું કંઈક કરો। એટલે પછી ખબર નથી ક્યારે પણ મને આફ્ટર 12th પછી કદાચ હું થોડી મેચ્યોર થઈ ગઈ હોઈશ, કરિયર માટે બરાબર વિચારતી થઈ હોઈશ, તો આફ્ટર 12th પછી મેં ડ્રામાનું કર્યું। બાકી ત્યાં સુધી હું કરતી હતી કે હા, ઈસરોના અમુક શોઝ હતા, સિરિયલ હતી, ભરત દવેજીની એક સિરિયલ હતી, મા બાપ થવું આકરું, અફઝલ સુબેદારજીની એક સિરિયલ હતી, ખજાનો, એ બધું ડેવલપમેન્ટ માટેના હતા, જે આદિવાસી લોકો હોય છે એ લોકોના એજ્યુકેશનલ પ્રોગ્રામ હતા એ અંગેની સિરિયલ હતી। તો એમ જ મસ્તીમાં કરતા હોય રોજ, હા આમ આમ જવાનું આમ, અને થોડું એમ સરસ પણ લાગે, ક્લાસમાં બધા કહેતા હતા કે તમે શૂટિંગ, હા શૂટિંગમાં, પણ બાકી ત્યારે કંઈ હતું નહીં મનમાં કે હું આટલી હવે હું આટલી સુધી અને આટલી સિરિયસલી લઈશ, બાળપણમાં એવું કંઈ જ નહોતું। બિલકુલ, ડ્રામા કર્યા પછી તમે કહી રહ્યા છો કે આ બધું તમે શરૂ કર્યું, ક્યાંકથી ક્યાંક તમે ક્યારેક સ્ટેજ પણ થોડુંક કર્યું છે એ વિશે પણ થોડીક વાત કરીએ। એકાદ નાટક તમારું ખૂબ જ ફેમસ થયું હતું। હા, એટલે નાની હતી ત્યારે પપ્પા જોડે થિયેટર કરતી હતી, એટલે એવું નહોતું કે હું મોટી થઈને આ બનીશ। એક તમને ક્લિયર કરી લઉં કે પપ્પાના નાટકમાં અમુક વખત એક્ટ્રેસીસ બદલાતા રહેતા હોય, કોઈકને કંઈક પ્રોબ્લેમ હોય સમહાઉ, એટલે જે કન્ટિન્યુ નથી કરી શકતા, ક્યારેક હા ક્યારેક કોઈક પ્રેગ્નન્ટ થઈ જાય, ક્યારેક કોઈકને બહાર જવાનું હોય, એટલા માટે તો એક દિવસ એક એક્ટ્રેસ છે એમણે જેમિની બેન નામ એમનું, જેમિની ત્રિવેદી, તો મેકઅપ રૂમમાં હું એમને લિપસ્ટિક કરતી હતી, ખૂબ લિપસ્ટિક કરવી ખૂબ ગમે, અને હું લિપસ્ટિક કરું ત્યારે હું આમ જ બોલ્યો, હા ઓલો વાંચે શું થયું, મને એમ થયું કે 2 હોઠ ભેગા થશે ને તો લિપસ્ટિક ખરાબ થઈ જશે। તો જેમિની બેને કીધું કે હું આમ બધું જે મારા નખરા કરી રહી હતી, તો એમણે કીધું કે વાકણભાઈ તમારે તો ઘરમાં એક્ટ્રેસ તૈયાર થઈ રહી છે, પછી તમે અમને પૂછશો કે નહીં ખબર નથી, એટલે મેં એમ સાંભળ્યું, પછી હું ત્યારે સાંભળ્યું, પણ એ શબ્દો મને હજી પણ યાદ છે, મને ખબર નથી હું કેટલા વર્ષની હતી,
પણ કદાચ એ શબ્દોથી મને એમ થયું કે ખૂબ હા અસરકારક મારે, પુરવાર હા થયા. એ બિલકુલ જેમિની બેન ને થેન્ક ગોડ મારે એમને પણ થેન્ક યુ કહેવું જી જોઈએ. જી અને મેકઅપ પણ હું એકચ્યુઅલી જેમિની બેન પાસેથી જ શીખી. એ ત્યારે હું ગુજરાતી સિરિયલ્સ કરતી હતી તો એ મેકઅપ કર્યું હતું આમ જોઉં, અને ક્યારે બધું થઈ ગયું આઈ થિંક ઓબ્ઝર્વ કરતા કરતા. તો જે હું અત્યારે અહીંયા પહોંચી છું, એક્ટ્રેસ બની છું, તો આ બધા મુદ્દાઓ બહુ હેલ્પફુલ રહ્યા છે. જી બિલકુલ. દિશા, ખાસ એ પૂછવાની ઈચ્છા એટલા માટે થાય કે ઘણા બધા આપણા ત્યાંથી આર્ટિસ્ટ અમદાવાદથી, ગુજરાતથી ખાસ કરીને બોમ્બે જતા હોય છે ને, ઘણી સ્ટ્રગલ કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક દરેક જણને એ સફળતા નથી મળતી. તમને જે સફળતા મળી છે, ટચવુડ, બહુ જ સરસ છે. તમારી મહેનત સ્વાભાવિક રીતે એમાં ખૂબ જ મોટું યોગદાન છે એનું, પણ એ જે સ્ટ્રગલનો આખો પીરિયડ હતો અથવા બોમ્બે જવાનો જે નિર્ણય હતો, એ કેવી રીતે મગજમાં આવ્યું કે આવું કંઈક કરીએ? હું અમદાવાદમાં જે મુંબઈના ડ્રામા આવતા હતા, સંજય ગોરડિયાજીના અને કૌસ્તુભ ત્રિવેદીજીના, બંનેના કમ્બાઈન્ડ પ્રોડ્યુસર હતા એ લોકો, તો એમાં હું નાનકડો રોલ કરતી હતી અને મારું કવર નાનું હતું. ઓબ્વિયસલી બહુ નાનકડો રોલ કરતી હતી એટલે મેં કીધું પપ્પા ખૂબ નાનો રોલ છે આવું થોડું આમ. એટલે પપ્પા કે તું ચિંતા ના કર, આ સાહેબ તને આપશે રોલ, તું તારી મહેનત કર, તું રોલ નાનો ના જો. એટલે કરતી રહેતી હતી અને પછી બધા કે મુંબઈ આવી જા, મજા આવશે, તે તો બધું સુપર હોય છે, બહુ ઓપોર્ચ્યુનિટી મળે. એટલે એ મનમાં હતું. એટલે આફ્ટર 12 પછી મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું ડ્રામાની અંદર. પછી મેં કીધું પપ્પા મારે મુંબઈ જવું છે. એકચ્યુઅલી મારા પપ્પાએ મારા ભાઈને ના કહી હતી, એમને પણ મુંબઈ જવું હતું, એમને કરિયર કરવી હતી ઓનલાઈનમાં. જી, પણ એવા કારણ હતા એટલે પછી મારા ભાઈએ નહોતા ગયા. મને પણ ના પાડી હતી પપ્પાએ, પણ મેં એકદમ ઇમોશનલ થઈને પપ્પાને કીધું, રડી પડી. તો પપ્પા ટીચર હતા સ્કૂલમાં, તો મારે કારણે પપ્પાએ અર્લી રિટાયરમેન્ટ લીધું સ્કૂલમાંથી 3 વર્ષ પહેલા, અને મારી જોડે આવ્યા અને શરૂ કર્યું. પહેલા દિવસે બોરીવલીથી ત્યાં અમે લોકો ટ્રેનમાં ઉતર્યા અને લોકલ ટ્રેનમાં બેઠી, અને મારે ગોરેગાંવ જવું હતું. એક પપ્પાના એક ફ્રેન્ડ છે, એમના થ્રુ થોડીક ઓળખાણ હતી, એટલે અમને થયું કે અમે ત્યાં કંઈક રહેવાનું કેમ કંઈક થશે મુંબઈમાં. એટલે મારે બોરીવલીથી ગોરેગાંવ જવું હતું, તો હું ટ્રેનમાં અકળાઈ ગઈ. પપ્પા આજ ટ્રેનમાં પાછા જતો રહો, હવે મારે નથી જવું. પપ્પા કે કેમ, નક્કી કર્યું છે એટલે હવે તો ડર નહીં આવું થાય, હવે આગળ વધવું જ પડશે. હવે એટલે હું અહીંયા સુધી પહોંચી છું એ મારા પેરેન્ટ્સ, મારી ફેમિલી, ખાસ મારા પપ્પા મમ્મી, એમણે ઘણી વખત મને આમ, હું એમ થાય કે હવે તો અહીંયા બસ આવું જ છે, મને નથી લાગતું. કેમકે મુંબઈમાં રોજ 500 લોકો આર્ટિસ્ટ બનવા આવે છે, એમાં મારો નંબર પાછો. એટલે પણ થોડું ડિફિકલ્ટ હતું, પણ કંઈક એવું લાગતું હતું કે પપ્પા પાછા કહે કે બેન્જામિન ગિલાનીજી છે ને, એમણે કંઈક એક વાક્ય બોલ્યા હતા કેતન મહેતાજીની ફિલ્મ દરમિયાન, મૌની ભવાઈ દરમિયાન, કે ભગવાને ટેલેન્ટ આપી છે ને તો એનો ઉપયોગ કરવા માટે જ આપી છે. એટલે પપ્પા કે તું કર, તું મહેનત કર, થશે થશે, આવશે આવશે. જ્યારે પણ મને એમ થાય તો પપ્પા મને બહુ હેલ્પ કરતા હતા. તો કદાચ આને કારણે મને પણ ઘણી વખત એવું થયું, તો મને એમ થાય છે કે ફેમિલીનો સપોર્ટ ન હતો. હા, અને આઈ થિંક મને એવું લાગે છે દરેક સફળ વ્યક્તિની પાછળ એમની ફેમિલીનો બહુ, બિલકુલ, એમણે સેક્રિફાઈસ બહુ કરેલું હોય છે. જી બિલકુલ, મારા કેસમાં પણ આવું છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખૂબ જ ફરી એકવાર સ્વાગત છે 21st સેન્ચુરી વુમનના આજના કાર્યક્રમમાં. દિશા, આપણી વાતચીતને આપણે આગળ વધારીએ. વિરામ પર જતા પહેલા જે વાત થઈ કે તમે બોમ્બે પહોંચી ગયા છો, સ્ટ્રગલની જે આખી વાત છે એ થોડીક વાત દર્શકો સાથે કરો. સ્ટ્રગલમાં ઘણું હતું. હવે મને એમ થાય છે કે સ્ટ્રગલ શબ્દ ના હોવો જોઈએ, એને મને છે ને ટ્રેનિંગ પીરિયડ હોવો જોઈએ. કેમકે આપણે પછી આખો દિવસ સ્ટ્રગલ કરીએ છીએ, સ્ટ્રગલ પછી આખી જિંદગી સ્ટ્રગલ જ કરતા રહીએ. આફ્ટર ટ્રેનિંગ પછી કંઈક ડેવલપમેન્ટ થતું હોય છે ને, એટલે ટ્રેનિંગ પીરિયડ. મેં કંઈક વાંચ્યું હતું એટલે પછી મેં ટ્રેનિંગ પીરિયડ હતો મારો, લેતી હતી વાંચી. હા, થોડુંક ડ્રામા ને બધું કરતી હતી હું, થોડુંક એમાં પેમેન્ટ થોડું ઓબ્વિયસલી નાટકમાં ઓછું હોય, પણ એમાં અમને શીખવા ખૂબ મળે, એટલે મેં ગુજરાતી પ્લે ત્યાં હું કરતી હતી.
એ દરમિયાન હિન્દી સિરિયલ્સમાં નાના નાના રોલ કરતી હતી, જી તો ખીચડીમાં મને 2-3 વખત સરસ કેરેક્ટર રોલ આપ્યો હતો આતિશ કાપડિયાજીએ. પછી પાછી હું ડ્રામા તરફ આવી ગઈ, મને લાલી લીલા પ્લે મળ્યું અને એના બહુ સારા શોઝ થયા. જયા બચ્ચનજીએ એને હિન્દીમાં પણ પ્રોડ્યુસ કર્યું હતું, એમાં હું નહોતી પણ એમને એટલું ખૂબ ગમ્યું હતું એ પ્લે. પછી મને થયું કે બસ હવે આ થઈ ગયું, હવે આનાથી તો હવે બસ ઓકે, હવે આપણે ક્લોઝ કરવું પડશે એવું લાગ્યું મને અંદરથી. તારક મહેતા પછી મને સિરિયલ મળી રેશમ ડંક, એ હેડ્સ ઓફ પ્રોડક્શનની હતી જેડી મજેઠિયાજીની. એના પછી પાછું મેં થિયેટર કર્યું કમાલ પટેલ વર્સિસ ધમાલ પટેલ, અને એ દરમિયાન મને ખબર પડી કે એક ઓડિશન ચાલે છે તારક મહેતા સાહેબની કૃતિ ઉપર, દુનિયાને ઊંધા ચશ્મા. એકચ્યુઅલી હું એક બેનને થિયેટરમાં મળવા ગઈ હતી ભાઈદાસ હોલમાં, ફાલ્ગુની બેનને, અને કે અરે આપણા મારા આપણા પ્રોડ્યુસર છે ને ધર્મેશભાઈ આમાં આ નાટકના, એમાં ડિરેક્ટર છે તો તું જાને ઓડિશનમાં જો. એટલે મેં કીધું કઈ જગ્યાએ, એટલે એમને કીધું નીલા ટેલિફિલ્મ્સ છે. આમ ઓકે હું ગઈ, પછી મને કીધું કે આમ કેરેક્ટર છે દયાનું, એટલે હું ગઈ, મેં ઓડિશન તો આપ્યું. પછી મને યાદ આવ્યું કે મારી પાસે એ બુક પડી છે દુનિયાને ઊંધા ચશ્માની, એટલે મેં બધા પાના ફોંફોળ્યા કે કેવું છે કેરેક્ટર, શેડ ખબર પડે. તો દયા તો દેખાતી જ નહોતી, 10-1 પન્ના પછી થોડુંક આવે એક વાક્ય દયા કે દયા ચા આપીને જતી રહી, અથવા દયા આવું વિચારતી હશે ટપુડાએ આવું કર્યું, એટલે બાકી એના વિશે કઈ એટલું નહોતું. એટલે મને થયું હવે દયા નામ છે તો કઈક દયામણું કઈક કરીએ, એવી રીતના એક ઓડિશન આપ્યું. પછી પાછું સેકન્ડ આપ્યું, પછી પાછું થર્ડ આપ્યું. થર્ડમાં કદાચ મેં આઈ થિંક દિલીપ સર સાથે જ ઓડિશન આપ્યું. ગેટઅપ જે હતા એ બધા ચેન્જ થયા, કોઈ ચોટલી વાળું કોઈ અંબુડા વાળું, એમ ધીરે ધીરે પછી ફાઇનલ થયું કે દયા એટલે આવી એમ થયું. આઈ થિંક 4-4-1 આઈ થિંક ઓડિશન થયા મારા. જી, એ આખી જે જર્ની છે એ વિશે તો ખાસ વાત કરવાની છે, કારણ કે એ સિરિયલે તમને ખૂબ પ્રસિદ્ધિ આપી છે. પણ તમે જ્યારે બોમ્બે ગયા અને આ બધું તમારી જે ટ્રેનિંગ પીરિયડ છે એ કેટલા વર્ષ સુધીનો હતો? 12 યર્સ. ઓકે, એટલે 12 વર્ષ લાગ્યા તમને આટલી પ્રસિદ્ધિ સુધી પહોંચવામાં. પણ એક્ચ્યુઅલી હું જ્યારે મુંબઈથી અહીંયા, એટલે અહીંથી મુંબઈ શિફ્ટ થઈ, હું પહોંચી તો ગઈ પણ મને બહુ ફેમિલી ને બધું મિસ થયા કરતું હતું ને બહુ મિસ થતું હતું. તો હું એવું કરતી હતી કે ચલો કંઈક અમદાવાદના કંઈક સારા પ્રોજેક્ટ મળે ને એ હું લઈ લઈશ, બાકી અહીંયા રહીશ. હવે જ્યારે 5-1 વર્ષ મેં આવું કર્યું, મેં એક ત્યાંની રિજનલ ચેનલમાં બહુ 2-3 સારા પ્રોગ્રામ્સ કર્યા હતા. ડીડીની સિરિયલ કરી હતી, એમાં 5 વર્ષ મારા જતા રહ્યા હતા. મુંબઈ રહેતી હતી પણ કામ બધું અહીંનું કરતી હતી. પછી મને પપ્પા કે તું મુંબઈ કેમ ગઈ છે, તું પૈસા કમાવાનું ભૂલી જા, તારે પૈસા નથી કમાવા, તું એની ચિંતા ના કર, તું સારું કામ કરવા ગઈ છે ને, તું એ કર, તું અહીંયા આવીને પૈસા કમાવે તું શું કામ ગઈ છે, તો પછી અહીંયા રહીને તું કરી શકે. પછી ત્યાંથી પછી દરવાજા બધા ઓપન થઈ ગયા. ઓકે, એટલે ગમે તેટલી સારી ઓફર આવતી હોય અહીંની કે પછી હૈદરાબાદમાં પણ અમુક પ્રોગ્રામ્સની ઓફર આવતી હતી, બધું કેન્સલ કર્યું. પછી એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ, હા, પછી જોયું આ રોલ સારો છે તો હું કરું, તો એમ પાછું કોન્સન્ટ્રેટ કર્યું. એટલે ભલે 12 યર્સ હું રહી પણ 5-1 વર્ષ પછી મેં કોન્સન્ટ્રેટ કર્યું. ઓકે, એટલે 5 વર્ષ પછી તમે બિલકુલ ફોકસ કર્યું કે મારે અહીંયા જ કામ કરવું છે. તારક મહેતા સિરિયલ તમને મળી, તમે જણાવી રહ્યા છો કે ખૂબ જ ઓછું એમાં નાનું કેરેક્ટર હતું, પછી મને લાગે છે કે તમે એટલો પ્રાણ રેડી દીધો એ કેરેક્ટરમાં કે અત્યારે સૌથી વધારે કદાચ દેખાતું પાત્ર અને ગમતું પાત્ર તમારું બની ગયું છે. શરૂઆત કેવી રહી એની? હું દિલીપ સરને હું બહુ આભારી છું, એમની થેન્ક યુ કહું એમને. એમણે કીધું હતું કે તું કંઈક દિશા મિમિક્રી કરતી હતી એક વખત એમનું પ્લે હતું અને હું ક્યાંક બેકસ્ટેજમાં મિમિક્રી કરતી હતી, તો એમને પણ બતાવી હતી. એટલે કે તું આવો કોઈકની મિમિક્રી કરતી હતી ને એ જે અવાજ છે ને એ તું દયામાં
નાક હા એટલે તમે જે બોલો છો એના કરતા તમારે આખું તમારી બોલી બદલવાની હતી. સ્વાભાવિક રીતે એ ખૂબ જ અઘરું છે, કેવી રીતે કરી શક્યા એ? હા એટલે એમણે કીધું એ ચેન્જ કર, પણ કે પછી કન્ટિન્યુટી સાચવવી પડશે અવાજની. આઈ નો થોડીક કન્ટિન્યુટી મારી અપડાઉન થઈ છે, પણ હું ટ્રાય કરું છું કે એને ફોલો કરું. હા એ થઈ જાય છે ક્યારેક અંદરથી કામ કરવાનું પેલું હોય ને આપણે જે પેશન હોય છે એ કરાવે છે ભગવાનની કૃપા. તો બસ એ મેં કન્વર્ટ કર્યું. કોઈકનું હસવાનું હોય એક એક અલગ લાગ્યું હતું, એને થોડું મઠારીને પેશ કર્યું. પછી કોઈકનું હસવાનું લાઈક, પછી કોઈકનું હમણાં છીક ખાવાની હતી દયાને, તો મેં એમ કે હકછું આવી રીતે કંઈક ગાયું, કંઈક અલગ. તો બીજું કે મારા બધા આર્ટિસ્ટ જે છે, કો આર્ટિસ્ટ તારક મહેતાના, એ મોસ્ટ પ્રોબેબલી બધા જોઈએ તો બધા થિયેટર સાથે ઇન્વોલ્વ છે. તો થિયેટરના આર્ટિસ્ટની સાથે કામ કરવામાં બહુ મજા આવતી હોય છે. ઇમ્પ્રુવાઇઝેશન થતું હોય અને એ લોકોનો સ્વભાવ સરસ હોય, નેચર સરસ હોય, તો એન્જોય કરતા હોઈએ એવું લાગે, ફેમિલી જેવું લાગે. બિલકુલ. તો આખી ટીમ ઓબ્વિયસલી અને અમારા પ્રોડ્યુસર સાહેબ, એમને પણ વિશ્વાસ રાખ્યો મારી ઉપર, કેમ કે શરૂઆતમાં મારો અવાજ સાંભળીને થોડુંક લોકોને આમ હાઉ કેવું બોલે છે, વિયર્ડ લાગે છે એવું બધા રિએક્શન આવતા હતા. એમણે કીધું તું કન્ટિન્યુ કર, ભલે કોઈ ગમે તે બોલે, મને તારી પર ટ્રસ્ટ છે, તું તું કર, તું જે કરે છે. બિલકુલ. દિશા હજી પણ થોડીક વાતો તમારી સાથે કરવાની છે, પણ વિરામ લેતા પહેલા મને એક વાત કહેવાની ઈચ્છા થાય છે અને કંઈક કરાવવાની ઈચ્છા થાય છે કે આ તમારી જે આ નવી બોલી જે છે જેને હવે તમે આત્મસાત કરી લીધી છે, એમાં કંઈક તમે કહો અને તમે બ્રેક લો. અરે બાતે ભી ઓર ભી કરની હે લેકિન એક બરેક કે બાદ. સ્વાગત છે આપનું. દિશા, આપણી વાતને આપણે આગળ વધારીએ. બોલિવૂડમાં પણ તમે એક બે ફિલ્મોમાં સરસ મજાના રોલ કર્યા છે, એ અનુભવ કેવા રહ્યા અને સાથે સાથે હજી આગળ પણ એમાં કંઈ કરવાની છે? સ્વાભાવિક રીતે તમને ઘણા બધા રોલ મળતા હશે, પણ સમયની વ્યસ્તતાને કારણે નથી કરી શકતા કે શું કારણો છે? હા એવું જ કંઈક, જો કે અમારા પ્રોડ્યુસર સાહેબ તરફથી તો સપોર્ટ છે કે કંઈક સારી સ્ક્રિપ્ટ હોય તો યુ કેન ડુ ઇટ, સરસ હોય તો. પણ મને એમ થાય છે કે હું આમાં બહુ એન્જોય કરું છું દયાના રોલને, અને ટચવુડ અમારો સેટ જે છે એ બહુ પોઝિટિવ છે. એટલે આમ આપણે પગ મૂકીએ ને એમ નવા નવા આઈડિયાઝ આવતા હોય, આપણને એમ ના થાય કે આપણે અહીંયા 4.5 યરથી શૂટિંગ કરીએ છીએ, એટલે મજા આવે છે. એટલે હું બીજું કોઈ હમણાં લેતી નથી. હા અમુક એડ્સ વગેરે નાની નાની લેતી હોઉં છું, કેમ કે 2-3 દિવસનું 1-2 દિવસનું કામ હોય છે. બીજું તમે કીધું કે બોલિવૂડના એક્સપિરિયન્સ તો બહુ સારા રહ્યા છે, એમાં ખાસ જોધા અકબરમાં આશુતોષ ગોવારીકરજી બહુ ડિટેલિંગમાં એમનું કામ કરે છે અને બહુ સાહિત્યિક માણસ છે, બધું વાંચીને ડિટેલિંગ કરીને એમનું કામ કરતા હોય છે. જોધા તો એના ડ્રેસ કયો કલર એ પહેરશે, એની સામે અકબર કયું પહેરશે એ બધું ડિટેલ કરે, ડિટેલિંગ કરે. એની નથ કેવડી હશે, નાની એટલી નાના, એનાથી પણ નાની કે ચૂની પહેરશે, એ એટલું બધું પેઇન્ટિંગ ટાઈપનું એમનું વિઝ્યુલાઇઝેશન હોય છે. હા હા બહુ બારીકાઈથી, અને એમની જોડે ખૂબ મજા આવી ગઈ. અને ઐશ્વર્યાજી પણ બહુ એકદમ કોઓપરેટ કરે છે અને વેરી નાઇસ પર્સન. એ પણ રિતિકજી જોડે તો કંઈ બહુ કામ નથી, એટલે એક સીન એટલો બધો નથી કર્યો, પણ એસજી તો ખૂબ, અત્યારે એમના મેરેજ થવાના હતા અને બધું સાડી આ પહેરશે, મંગની સગાઈમાં આ પહેરશે, પછી આમ પેલું પીળું થાય, હા એમાં આ પહેરશે, એવું બધું ન્યૂઝમાં આવતું હતું. તો અમારી જોડે પણ શેર કરતા હતા કે હા એ ત્યાં કલકત્તામાં સારી સાડી બનાવે છે. આટલું બધું કોઈ આપણી જોડે કેવી રીતે શેર કરે? અને અમે લોકો ખૂબ જ તડકામાં કામ કરતા હતા એનડી સ્ટુડિયોમાં, તો એમના પોતાનો એક ટેન્ટ હતો એસી વાળો, એમાં અમને બધાને, જે અમે એમની સખીનો રોલ કરતા હતા, અમને પણ બોલાવી દીધા કે એમને ગરમી થતી હશે, તો અમને પણ ટેન્ટમાં બોલાવ્યા. તો વેરી નાઇસ પર્સન, ખૂબ સારો અનુભવ રહ્યો. બાકી બહેનોને બાકી
બસ મને એવું લાગે છે કે હું અહીંયા સુધી વધી આગળ એ પાછળ મારા પપ્પા મમ્મી બધાનો સપોર્ટ છે અને એ લોકો ટીચર પણ છે અને અમુક પુસ્તકો પણ બધા વાંચ્યા છે પરથી મને એમ લાગ્યું કે આપણે પોઝિટિવ વિચારીશું ને તો અડધું કામ તો ત્યારે જ થઈ ગયું થઈ જશે બિલકુલ એટલે કોઈ પણ કામ કરીએ તો એને પોઝિટિવ થોડુંક રહીશું ને તો એ કામ કરવાનો આનંદ પણ આવશે જી અને બસ હિંમતથી આગળ વધવાનું બિલકુલ દિશા હજી કોઈ ડ્રીમ રોલ મનમાં છે કે જે તમારે કરવો છે એ વિશે શું કહેશો એક મેં નાટક કર્યું હતું રિહર્સલ કર્યા હતા એના શો નથી થયો એનો સીતાંશુ યશસ્ચંદ્રજીનું તેઓ અહીંયા જ રહે છે ને બરોડામાં જ રહે છે એમનું એક પ્લે હતું સપનું બડું શૈતાની એમાં મેં રોલ કર્યો હતો એનું રિહર્સલ જ કર્યા છે અને એનું શો થવાનો હતો પણ સમહાવ કંઈક એવા કારણો આવી ગયા કે એ અમે સ્ટેજ સુધી પહોંચી જ ના શક્યા તો મને બહુ મન થાય છે કે હું એ રોલ કરું બાકી તો ડિપેન્ડ હજી આપણને ક્યારેક એમ થાય કે મધર ઇન્ડિયા જેવા રોલ કરીએ ક્યારેક એવા એટલે એવા કંઈક એવા યાદગાર અને જે મને ટચ થઈ જાય કે યસ આવો રોલ આ રોલ કરવો છે ઘણી વખત સ્ટોરી સાંભળતા આપણને લાગે કે આપણે પોતે એક્સાઇટેડ થઈ જઈએ તો અને કોમેડી કરવી છે મારે આગળ હજી વધારે એમાં કરું એન્જોય કરું છું બિલકુલ દિશા એટલે મને ખબર નથી કયા રોલ મને ગમશે પણ આવા બધા રોલ પણ ગમે અને સાથે કોમેડી પણ કરવી છે તમે બહુ જ વ્યસ્ત રહેતા હશો સ્વાભાવિક રીતે સિરિયલનું કામ હોય છે આખો દિવસ શૂટિંગ ને બધું ચાલતું હશે છતાં જ્યારે તમે નવરા પડો અથવા એમ થાય કે આ દિવસે હું ફ્રી પડીશ તો હું આ કામ કરીશ એવું કંઈક હોય પહેલા ઊંઘી લઉં છું પછી ફિલ્મ જોઈ લઉં જોડે જોડે ફેમિલીને ટાઈમ આપું ચોથું છે કે કોઈ પુસ્તક સારી હોય તો એ વાંચું ઓકે એટલે વાંચવાનો પણ શોખ છે દિશા ખૂબ જ આનંદ થયો તમારી સાથે વાત કરીને અને હજી પણ વધુ ને વધુ સફળતા આપ પ્રાપ્ત કરો તેવી બીજી તરફથી આપણને શુભકામનાઓ તો દર્શક મિત્રો અત્યારે બસ આટલું જ આવતા સપ્તાહે બીજી એક નારી પ્રતિભાને લઈને ઉપસ્થિત થઈશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર